अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल। धोरण छ विषय सामाजिक विज्ञान। विद्यार्थी मित्रों आज आपनो विषयांक छे प्रकरण नंबर 12 नक्शो समझिए। आज आपने नक्शो समझवाना छे के कई रीते नक्शा ने समझी सकाय छे के कई कयो चिन्ह कई बाबत दर्शावे छे ते बधी वस्तु आपने नक्शा में समझीशु अने नक्शो कई रीते समझिए ते पण आज आपने जोईशु। प्रकरण 12 नक्शो समझिए। प्रवासीओ गुजरातना जुदा जुदा प्रवासी स्थलों जेवा के सोमनाथ, द्वारका, तरणेतर, अंबाजी, धोरडो, सापुतारा वगैरह स्थलों ने मुलाकात ले छे। तो आ प्रवासी स्थलों भौगोलिक विस्तार थी अजाण होवा छता पोते निश्चित करेल स्थलों सुधी खूब सरलता थी पहुंची जाए छे। तेनुं कारण शुं छे? अपने आ बधा भौगोलिक स्थान जे छे सोमनाथ, द्वारका, अंबाजी आ बधी जग्याए सापुतारा अपने सरळताथी पहोंची जाय छे तो एनुं कारण शुं छे? कई रीते त्यां सुधी पहोंचे छे? कारण मात्र एटलुं ज छे के तेमनी पासे प्रवास स्थळो दर्शावतो नक्शो होय छे। तेओ नक्शा वाचन द्वारा पोताना प्रवासन स्थळ अंगेनी माहिती प्राप्त करी शके छे। तो आपणे नक्शाथी कोई पण प्रवासी स्थळनी माहिती मेळवी शकीए छीए। आपणे नक्शो समझीए तो पहोंची शकाय ने? तो आजे आपणे ए ज नक्शा समझवानो छे। वर्तमान समयमां प्रवास उपरांत बीजा अनेक प्रकारना हेतु माटे नक्शा खूब ज उपयोगी बनी गया छे। आजे तो विज्ञान अने टेक्नोलॉजीना युगमां जीपीएसनी मददथी गमे તમે વિશ્વના કોઈપણ સ્થળે સ્વયં પહોંચી શકો છો। આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજ મેળવીશું। જીપીએસ જે મોબાઈલમાં હોય છે તેની મદદથી આપણે કોઈપણ જગ્યાએ પોતે એકલા પણ પહોંચી શકીએ છીએ। માત્ર કારણ કે આ મોબાઈલમાંથી આપણને જાણકારી મળે છે કે આપણે હવે ક્યાં મૂળવાનું છે અને ક્યાં જવાનું છે। तो आजना ए वैज्ञानिक टेक्नोलॉजी ना युग में जीपीएस आपने मदद करे छे नक्शा नो छे। हवे आजे आपने नक्शा समझिए। तो पृथ्वी नो गोळो पृथ्वी नो अभ्यास करवा माटे उपयोगी छे। पण पृथ्वी ना कोई एक खंड, देश, राज्य, जिल्ला, तालुका, शहर के गाम नो अभ्यास करवा माटे नक्शो वधारे उपयोगी छे। पृथ्वी नो गोळो ना अभ्यास करवा माटे जेम पृथ्वी ना गोळा ना જરૂર પડે છે તેવી જ રીતે પૃથ્વીના કોઈ પણ એક ખંડ, કોઈ એક દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર અને ગામનો અભ્યાસ કરવા માટે આપણે નકશો વધારે ઉપયોગી રહે છે। જેમ કે ગુજરાતના રાજ્યોની જો આપણે જાણકારી મેળવવાની હોય તો આપણે ગુજરાતનો નકશો જોવા પડશે, ગુજરાતના નકશા જોવું પડશે। હવે નકશા શબ્દનો અંગ્રેજી શું છે? તો મેપ, આપણે મેપ કહીએ છીએ અંગ્રેજીમાં। તો નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ છે। એનો મૂળ શું છે? લેટિન ભાષાનો શબ્દ મપ્પા મુંડી, મેપા મુંડી એ લેટિન ભાષા પરથી ઉતરીને આવ્યો છે। તો લેટિન ભાષામાં એનું મૂળ શું છે? તો મેપા મિંડી। મેપા મિંડી અંગ્રેજીમાં થયું મેપ। હવે મેપા મુંડી ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યું છે। લેટિન ભાષાના મેપા મુંડી પરથી તે અપભ્રંશ થઈને એટલે કે લેટિન ભાષા પરથી મેપાથી ઉતરીને તે અંગ્રેજી પર્યાય શબ્દ મેપ બન્યો। તેનો અર્થ થાય છે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો। પહેલાના સમયમાં કાપડની ઉપર નકશા દોરવામાં આવતા હતા તો એનો અર્થ શું થાય છે? હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો થાય છે। સામાન્ય અર્થમાં જોઈએ તો નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે। નકશાની વ્યાખ્યા પૂછાય
तो એની વ્યાખ્યા કઈ રીતે આવશે? તો હાથમાં રાખી શકાય એવો કાપડનો ટુકડો અથવા તો સામાન્ય અર્થમાં જોઈએ તો નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે. એટલે કે જે કાગળ છે એની ઉપર પૃથ્વીની કોઈ પણ એક ભાગના પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ પણ એક ભાગના સપાટ કાગળ પર આલેખન હોય તેને કહેવાય છે નકશો. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે. જે પ્રદેશોનો વિસ્તાર વધારે હોય તે બધી જ વિગતો આપણે નકશામાં જોઈ શકીએ છીએ જુદા જુદા ચિહ્નો દ્વારા. તે આગળ આપણને જાણકારી મળશે કે કેવી રીતે આપણે તે નકશા સમજી શકીએ છીએ. હવે નકશા પોથીના નકશા, એટલાસ મેપ. નકશા પોથીના નકશા પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશા પોથી કહે છે. નકશા પોથી કોને કહેવાય છે? આપણી પાસે હોય છે નકશા પોથી. તો પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો એટલે કે ખૂબ જ વિવિધતા ધરાવતી વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશા પોથી કહે છે. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે. નકશા પોથીમાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવેલી હોય છે? તો રાજકીય એટલે કે કયા કયા રાજ્ય સમાવેશ થાય છે, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવતું હોય છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશાથી આપણે કોઈ પણ પ્રદેશની બધી જ માહિતી મેળવી શકીએ છીએ. નકશા વિવિધ પ્રદેશની મહત્ત્વની વિગતો જેવી કે પ્રાકૃતિકમાં કઈ કઈ વસ્તુ આવી જાય છે, તો પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે. પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી અને સરોવર વિશે આપણે આગળના પાઠમાં શીખી ગયા છે કે પર્વત કોને કહેવાય છે, પર્વતના કયા કયા પ્રકાર, ઉચ્ચ પ્રદેશના પ્રકારો, મેદાન, નદીઓ કઈ રીતે બને છે, આ બધી વસ્તુ આપણે જોઈ ગયા છે. હા, તો આ બધી વસ્તુ પ્રાકૃતિક નકશામાં દર્શાવવામાં આવે છે. અને સાંસ્કૃતિકમાં કઈ વસ્તુ આવી જાય છે, તો પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે વસ્તુ દર્શાવતો નકશો એ સાંસ્કૃતિક નકશો છે. આગળ જોઈએ નકશાના જુદા જુદા પ્રકારો છે. તો નકશાના મુખ્ય બે પ્રકાર, પહેલો છે હેતુઓ આધારિત નકશા, બીજો પ્રાકૃતિક હેતુ આધારિત નકશામાં આપણે બે પ્રકાર જોવાનો છે, પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. નકશાના મુખ્ય બે પ્રકાર, હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણે નકશા. તો પહેલું છે હેતુ આધારિત નકશા સમજીએ. આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલો પ્રાકૃતિક નકશા અને બીજો સાંસ્કૃતિક નકશા. કોઈ પણ હેતુને આધારિત તૈયાર કરવામાં આવતા નકશાને હેતુ આધારિત નકશા કહેવામાં આવે છે. અને નકશાને દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને આધારે તેને બે મુખ્ય વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલો છે પ્રાકૃતિક નકશો અને બીજો છે સાંસ્કૃતિક નકશા. પ્રાકૃતિક નકશામાં કઈ વસ્તુ દર્શાવવામાં આવે છે તે જોઈએ. પ્રાકૃતિક નકશા ફિઝિકલ મેપ
કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. કુદરતે જે વસ્તુઓ નિર્માણ કરી છે તે વસ્તુઓનું આલેખન કરતા નકશાને પ્રાકૃતિક નકશા કહેવાય છે. જેમ કે પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ, નદીઓ, સરોવર, આ બધી વસ્તુ દર્શાવતા, આ બધી વસ્તુ કુદરતી છે તો આ બધી વસ્તુ દર્શાવતા નકશાને આપણે પ્રાકૃતિક નકશા કહીશું. તો પ્રાકૃતિક નકશા તેને કહેવાય કે જે કુદરતે નિર્માણ કરેલી વિગતોનું આલેખન કરે છે તેને પ્રાકૃતિક નકશા કહે છે. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનીજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, કુદરતી સંપત્તિ કઈ કઈ છે? તો કુદરતી સંપત્તિમાં આવશે જે પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપ છે ને તે બધી વસ્તુ આવી જશે. જેમ કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, નદી, મેદાન, મહાસાગરો, આ બધી વસ્તુ દર્શાવતા નકશા કયો નકશો? તો પ્રાકૃતિક નકશા. પ્રાકૃતિક નકશામાં બીજો શેનો સમાવેશ થશે? તો વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનીજ, આ બધી વસ્તુઓનો પણ પ્રાકૃતિક નકશામાં સમાવેશ થશે. તો આ બધી વસ્તુ દર્શાવતા નકશાને પણ આપણે શું કહીશું? તો પ્રાકૃતિક નકશો. ખનીજનું વિવરણ કરતા નકશાને પણ પ્રાકૃતિક નકશાનો જ એક ભાગ છે. અહીં આપણો નકશાના પ્રકારમાં હેતુ આધારિત નકશા પૂર્ણ થાય છે. હેતુ આધારિત નકશાને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, પ્રાકૃતિક નકશા અને એક સાંસ્કૃતિક નકશા. તો પ્રાકૃતિક નકશામાં પહેલો નકશો જે કુદરતી નિર્મિત વિભાગોનું આલેખન કરે તે બીજા એમાં જ સમાવેશ થઈ જશે. તો વન્ય પ્રાણીઓ, વનસ્પતિ અને ખનીજ વગેરેના દર્શાવતા નકશા પણ પ્રાકૃતિક નકશામાં સમાવેશ થશે. હવે આપણે આગળ નકશાના પ્રકારો જોઈશું. અલ્લાહ હાફિઝ.